હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. માય સેલ્ફ હેતલ પટેલ. વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? થોડી આપણે અગાઉના લેક્ચરની વાત કરી લઈએ તો આપણે શરૂઆતના લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે પ્રદૂષણ એટલે શું, પ્રદૂષણના પ્રકારોમાં કયા કયા પ્રકારો આવી શકે છે, પ્રદૂષકો એટલે શું, બરાબર છે? તેને આપણે રિવાઇઝ કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, પ્રદૂષણ એટલે કે માનવી દ્વારા થતી અન્ય પ્રવૃત્તિઓ કે જેને કારણે પર્યાવરણને નુકસાન થાય છે અથવા પર્યાવરણને અસર કરે છે, જેને પ્રદૂષણ કહે છે. બીજી વસ્તુ કે પ્રદૂષણમાં આપણે સૌથી વધારે કોણ ભાગ ભજવે છે? તો કે પ્રદૂષકો. એટલે કે પ્રદૂષકો એ પ્રદૂષણ ફેલાવવામાં માહિર છે. બીજી વસ્તુ પ્રદૂષણના પ્રકાર, જેમાં આપણે હવા પ્રદૂષણ, પાણી પ્રદૂષણ, જમીન પ્રદૂષણ, જંગલ પ્રદૂષણ, અવાજ પ્રદૂષણ, પ્લાસ્ટિક પ્રદૂષણ, દરિયાઈ પ્રદૂષણ અને કિરણોત્સર્ગી પ્રદૂષણની આપણે નામની ચર્ચા કરી હતી. ત્યારબાદ આપણે ગયા હતા પ્રદૂષક એટલે શું, એટલે કે પ્રદૂષણ ફેલાવવામાં ભાગ ભજવતા ઘટકોને શું કહેવામાં આવે છે, પ્રદૂષકો કહેવામાં આવે છે, જેમાં આપણે ત્રણ પ્રકારની વાત કરી હતી, ઘન પ્રદૂષકો, પ્રવાહી પ્રદૂષકો અને વાયુ પ્રદૂષકો. તો હવે આજના લેક્ચરમાં આપણે જ્ઞાની અવસ્થી પ્રવૃત્તિ વિશે સમજવાનું છે, જે તમારે જાતે અનુભવવાની છે અને તમે જ્યારે રસ્તા ઉપર નીકળો છો ત્યારે એ પ્રવૃત્તિ તમારે જાતે જ કરવાની છે. તો સમજજે, આજની પ્રવૃત્તિમાં આપણે અલગ અલગ ઉદાહરણની વાત કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત તમે રસ્તા ઉપરથી પસાર થાઓ છો તો ત્યારે ઈંટની બનેલી પથ્થી હોય, એટલે કે ઈંટ બનાવતી જે પથ્થી હોય ત્યાંથી તમે પસાર થાવ છો તો ત્યારે તમારે એ નીકળતા ધુમાડાને કારણે ઘણી વખત મોં અને નાક બંધ કરી દેવું પડે છે, જેથી કરીને આપણને ખાંસી આવતી હોય છે. પછી ઘણી વખત તમે બરોડા છે, અંકલેશ્વર પાસે પહોંચો છો તો ત્યાં આપણને અલગ અલગ રાસાયણિક પદાર્થોની ખરાબ વાસ આવે છે, જેને કારણે આપણે ત્યારે પણ આપણું નાક અને મોં બંધ કરી દઈએ છીએ, કારણ કે આપણને એ ખરાબ વાસને કારણે શું આવે છે, ઉધરસ આવે છે. એનો મતલબ કે આપણે જે જે વિસ્તારમાં જઈએ છીએ ત્યાં ત્યાં આપણને અલગ અલગ પ્રકારની હવાનો અનુભવ થાય છે. તેમાં આપણે કેટલાક ઉદાહરણો જોવાના છે. તો કે પહેલું છે બગીચો તથા વ્યસ્ત રસ્તો. તમારે અહીંયા બંનેની સરખામણી જણાવવાની છે. વિદ્યાર્થી મિત્રો, બગીચા પાસેથી તમે પસાર થાવ છો ત્યારે અને વ્યસ્ત રસ્તો હોય ત્યારે તમે પસાર થાવ છો તો ત્યારે બંનેમાં શું ફરક હોય છે એની વાત કરીએ. તો બગીચાની આપણે વાત કરીએ તો બગીચામાં આપણે જઈએ અથવા બગીચા પાસેથી જ્યારે પસાર થઈએ છીએ ત્યારે બગીચાની અંદરની હવા, એની અંદરનું વાતાવરણ, તેની આસપાસનું વાતાવરણ આપણને કેવું લાગે છે, ચોખ્ખું અને શુદ્ધ લાગે છે. કારણ કે બગીચાની અંદર આપણે ઘણી બધી વનસ્પતિઓ, ફૂલ છોડ એ સિવાયના ઘણા બધા પદાર્થો આપણે જોઈએ છે, જેને કારણે આપણે થોડું પર્યાવરણની અંદર શુદ્ધ હવાનો અનુભવ કરી શકીએ છીએ. જ્યારે વ્યસ્ત રસ્તાની વાત કરીએ તો આપણે જ્યારે રસ્તા ઉપરથી પસાર થઈએ, દાખલા તરીકે ઉદાહરણ આપું તો આપણો જે વરાછાનો વિસ્તાર છે, ત્યારબાદ જે મેઇન સર્કલ આવતા હોય ત્યાં આપણે જોઈએ તો સવારના સમયમાં સૌથી વધારે આપણને ટ્રાફિક જોવા મળે છે. એટલે કે ત્યારે શું થાય છે કે દરેક માણસો એ પોતપોતાના ધંધા ઉપર કે નોકરી ઉપર જવા માટે નીકળતા હોય છે, તો ત્યારે એ વિસ્તારની અંદર એ જગ્યાએ આપણને અલગ અલગ પ્રકારના વાહનોનો અવાજ, એની આસપાસના વાહનોમાંથી નીકળતો ધુમાડો, જેને કારણે આપણે શું કરીએ છીએ, આપણું નાક અને મોં બંધ કરી દઈએ છીએ. જ્યારે બગીચા પાસેથી આપણે પસાર થઈએ છીએ તો ત્યારે બગીચાની અંદર એવી કોઈ ખરાબ વાસ આવતી નથી કે જેને કારણે આપણે શ્વાસ લેવામાં તકલીફ અનુભવીએ છીએ. પરંતુ જ્યારે ગીચ રસ્તો હોય, એટલે કે વ્યસ્ત રસ્તો હોય, ત્યાંથી આપણે પસાર થઈએ તો આપણે ઘણા બધા પ્રકારના પ્રદૂષણનો અનુભવ કરી શકીએ છીએ. ત્યારબાદ છે રહેણાંક વિસ્તાર અને બીજો છે ઔદ્યોગિક વિસ્તાર. તો આ બંનેની સરખામણી આપણે કરીએ. રહેણાંક વિસ્તાર એટલે કે આપણે જે સોસાયટીમાં રહેતા હોઈએ, જે એપાર્ટમેન્ટમાં રહેતા હોઈએ અથવા જે તે મોહલ્લાની અંદર રહેતા હોઈએ, તો ત્યાં આપણને એવી
કોઈ પ્રવૃત્તિઓ દેખાતી નથી કે જેને કારણે આપણે પ્રદૂષણ ફેલાવી શકીએ છીએ અથવા કે પ્રદૂષણ ફેલાવતા કોઈ વ્યક્તિને આપણે જોઈ શકીએ છીએ. કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે આપણી સોસાયટીમાં આપણે દરેક વ્યક્તિઓ પોતાના ઘરને સ્વચ્છ રાખતા હોઈએ છીએ, જેને કારણે આપણે કોઈ એવી ખરાબ વાસ કે બીજી અન્ય પ્રવૃત્તિઓ જોઈ નથી કે જેને કારણે આપણે પ્રદૂષણનો અનુભવ કરી શકતા હોઈએ છીએ. એટલે કે હા, સોસાયટીની બહાર તમે નીકળો છો અને જો ત્યાં બહાર કચરાપેટી ન હોય તો ઘણા એવા વ્યક્તિ હોય છે કે ત્યાં ઘરનો કચરો એ ફેંકીને આવે છે, તો એ કચરો જ્યાં સુધી કચરાવાળા ઉઠાવે નહીં ત્યાં સુધી એની ખરાબ વાસ એ ફેલાતી રહે છે, જેને કારણે પ્રદૂષણ ફેલાય છે. પરંતુ એ જગ્યાએ પ્રદૂષણનું પ્રમાણ કેવું હોય છે? ઓછું હોય છે. હવે વાત કરીએ છીએ ઔદ્યોગિક વિસ્તાર. ઔદ્યોગિક વિસ્તાર એટલે કે એવો વિસ્તાર કે જેમાં થોડા થોડા અંતરે કોઈક ને કોઈક ઉદ્યોગો ચાલતા હોય, કાપડ ઉદ્યોગ ચાલતો હોય, રંગ ઉદ્યોગ ચાલતો હોય, લાકડાનો ઉદ્યોગ ચાલતો હોય, રસાયણ ઉદ્યોગ ચાલતો હોય, બધી પેપરની બિલ આવેલી હોય, બરાબર છે. તો આ અલગ અલગ જગ્યાએ થોડા થોડા અંતરે આપણે જ્યારે પસાર થઈએ છીએ કયા વિસ્તારમાં કે જ્યાં ઉદ્યોગો સ્થપાયેલા હોય તેવા વિસ્તારમાં જ્યારે આપણે જેમ જેમ આગળ વધીએ છીએ તેમ તેમ આપણને અલગ અલગ પ્રકારની વાસ કે ધુમાડાનો અનુભવ થાય છે, જેને કારણે આપણે એ વિસ્તારમાં જઈએ ને પહેલાં જ આપણે શું કરીએ છીએ, આપણા મોઢાની ઉપર રૂમાલ બાંધી દઈએ છીએ. પરંતુ હાલની પરિસ્થિતિ એવી છે કે આપણે ફરજિયાત માસ્ક પહેરીને નીકળીએ છીએ. એનું કારણ કે આપણે પર્યાવરણ તો અત્યારે ધીરે ધીરે બચાવી રહ્યા છે, પરંતુ હવે આપણે પોતાની જાતને બચાવવાની છે. વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી મને યાદ આવ્યું કે તમને જણાવી દઉં કે જ્યારથી કોરોનાનો કહેર જાગ્યો છે ત્યારથી આપણા પર્યાવરણની અંદર જે પહેલાં પ્રદૂષણ હતું, 4-5 મહિના પહેલાંની વાત કરું છું, તો ત્યારે જે પ્રદૂષણ હતું એ ખૂબ જ ભયાનક પ્રદૂષણ હતું. જ્યારે આ કોરોનાની જ્યારથી અસર થઈ છે, એટલે કે જ્યારથી માનવી એ પોતાના ઘરમાં પુરાતો ગયો છે, ત્યારથી ધીમે ધીમે વાતાવરણની અંદર પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ ઓછું થઈ ગયું છે, જેને કારણે આપણી પૃથ્વી હજી ઘણા વર્ષો સુધી જીવિત રહી શકે છે. પરંતુ આપણે એવા વિસ્તારમાં પસાર થઈએ તો ઔદ્યોગિક વિસ્તારમાં આપણને ઘણા બધા અનુભવ થાય છે, એટલે કે બંનેમાં ફરક છે. રહેણાંક વિસ્તારમાં આપણને પ્રદૂષણ ઓછું જોવા મળશે, જ્યારે ઔદ્યોગિક વિસ્તારમાં આપણને અવાજ પ્રદૂષણ પ્લસ હવા પ્રદૂષણ વગેરે અલગ અલગ પ્રકારના પ્રદૂષણનો અનુભવ થાય છે. ત્યારબાદ છે જુદા જુદા સમયે ટ્રાફિકની નોંધ. હવે જુદા જુદા સમયે ટ્રાફિકની નોંધ એટલે કે સવારે, બપોરે અને સાંજે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ કે સવારના સમયે ટ્રાફિક કેવું હોય છે, બપોરના સમયે ટ્રાફિક કેવું હોય છે અને સાંજના સમયે ટ્રાફિક કેવું હોય છે. તો ચર્ચા કરી લઈએ કે સવારે ટ્રાફિકનું પ્રમાણ વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોય છે. જેમ કે આપણે વાત કરીએ અથવા લાઇન્સથી આગળ તરફ જાઓ, મજુરા ગેટ છે, વરાછા ઝોન છે, બરાબર છે, તો એ બાજુ ઉધના છે, પાંડેસરા છે, આ બધા વિસ્તાર તરફ તમે જશો તો સવારના સમયમાં તમને સૌથી વધારે વાહનોની સંખ્યા જોવા મળે છે. કેમ? કારણ કે દરેક વ્યક્તિ મોટે ભાગે સવારના સમયે પોતાના ધંધા કે નોકરી ઉપર જતા હોય છે, તો ત્યારે એ સમયે આપણને ટ્રાફિકનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો ટ્રાફિકની અંદર જો વાહનોની સંખ્યા વધારે હોય તો વાહનોમાંથી નીકળતો જે ધુમાડો છે એ ધુમાડાનું પ્રમાણ પણ કેવું હોય છે? અનિશ્ચિત હોય છે, જેને કારણે વાતાવરણમાં એટલે કે પર્યાવરણની અંદર પ્રદૂષણ એ વધતું ને વધતું જાય છે. અને ખૂબ જ વહેલી સવારે હોય તો ત્યારે આપણને વાહનોની સંખ્યા ખૂબ જ ઓછી જોવા મળે છે. ત્યારબાદ છે બપોર. તો વિદ્યાર્થી મિત્રો, બપોરના સમયે જ્યારે આપણે રસ્તા ઉપર નીકળીએ છીએ ત્યારે આપણે વાહનોની અવર જવર એ ખૂબ જ ઓછી જોવા મળે છે. એનું કારણ છે કે સવારના સમયે જે વ્યક્તિ મોર્નિંગના સેશનમાં નોકરી કે ધંધા ઉપર જતા હોય તો એ બધા જ સવારના સમયે નીકળી જતા હોય છે. એનો મતલબ એ થયો કે એ દરેક વ્યક્તિઓ બપોરના સમયે પોતાની જે તે જગ્યા ઉપર કામ કરતા હોય છે,
તો ત્યારે આપણને વાહનોની સંખ્યા ઓછી જોવા મળે છે. એને કારણે બપોરના સમયે આપણને પ્રદૂષણનું પ્રમાણ થોડું ઓછું જાણે છે, એટલે કે ધુમાડો આપણને ઓછો નીકળતો દેખાય છે. ત્યારબાદ સાંજે, એટલે કે સાંજના સમયે સ્થિતિ કેવી હોય, તો આપણે સૌ વિચારીએ છીએ કે જે પણ વ્યક્તિ સવારના સમયે નોકરી કે ધંધા ઉપર જાય છે, એ જ વ્યક્તિ એવું વિચારતો હોય કે હું સાંજે કેટલા વાગ્યા સુધીમાં ઘરે પહોંચીશ, અથવા તો એવું વિચારતો હોય કે જેમ બને તેમ મારે જલ્દી ઘરે પહોંચવું છે. પરંતુ આપણે જે વિચારીએ એવું થતું નથી, કારણ કે રસ્તો એ આપણા પોતાની માલિકીનો નથી. એટલે કે આપણે જે તે જગ્યાએથી પસાર થઈને આવીએ છીએ, એ દરેક જગ્યાએ આપણને અલગ અલગ વાહનોની સંખ્યા જોવા મળે, એટલે કે ટ્રાફિકનું પ્રમાણ આપણે અલગ અલગ જોઈ શકીએ છીએ. એટલે કે ઘરે આવતા આવતા સાંજ પડી જાય, એટલે સાંજના સમયે આપણને સૌથી વધારે ટ્રાફિકનું પ્રમાણ જોવા મળે છે, કારણ કે એમાં દરેક વ્યક્તિ એ ઘરે જવાની ઉતાવળ કરતું હોય છે, તો સાંજના સમયે સૌથી વધારે પ્રદૂષણ થતું હોય છે. ત્યારબાદ છે ગામડું અને નાનું શહેર. વિદ્યાર્થી મિત્રો, તમે ગામડાની હવાનો અનુભવ કર્યો હશે, અને નહીં કર્યો હશે તો અત્યારે હાલમાં આપણે કરી રહેલા છીએ. કારણ કે આપણે એવું વિચારતા હતા કે જે છે એ બધું સુરત શહેરમાં છે, પણ વિદ્યાર્થી મિત્રો એવું નથી, દરેક જગ્યાએ આપણું કંઈક ને કંઈક અસ્તિત્વ હોય છે. એટલે કે ગામડાની અંદર તમે જ્યારે જાઓ છો, તો ત્યારે ગામડાની અંદર તમને વાહનોની અવર જવર તો ખૂબ જ ઓછી દેખાય છે, પરંતુ બપોરના સમયે કે સવારના સમયે કે સાંજના સમયે તમને એવું કોઈ ટ્રાફિક ગામડાની અંદર જોવા મળતું નથી. કારણ કે દરેક વ્યક્તિ સવારના ઉઠીને પોતપોતાના ખેતરમાં જતો રહે છે, બપોરે આવીને જમીને સૂઈ જાય છે, સાંજે પોતાનું જે કામ કરતો હોય એ કામ કરી લે છે, અને ફરી પાછા એ લોકો પોતાની આરામની સ્થિતિ પર આવે છે. તો ગામડાની અંદર પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. પરંતુ હા, જો ગામડામાં ઠેર ઠેર ઉકરડા હોય, તો એ ઉકરડાની અંદર જે છાણ અને મળમૂત્ર હોય એ પ્રદૂષણ થોડું થોડું વધારે છે, પરંતુ એનો એક ફાયદો એ છે કે એ જે ઉકરડા છે એની અંદર એનું જે છાણ અને મળમૂત્ર છે એ આપણે કુદરતી ખાતર તરીકેનો ઉપયોગ કરીએ છીએ. કારણ કે એ ઉકરડાનો સમયાંતરે દરેક ગામનો વ્યક્તિ એ નિકાલ કરી જ નાખે છે, જેથી કરીને ગામડામાં આપણે પ્રદૂષણનો ઓછો અનુભવ કરીએ છીએ, એટલે કે ગામડાની અંદર આપણે શુદ્ધ હવાનો અહેસાસ કરીએ છીએ. જ્યારે નાનું શહેર હોય, એટલે કે એમાં ઘરોની સંખ્યા ઓછી હોય, અને શહેરની વાત આવે તો ભલે શહેરમાં ઘરોની સંખ્યા ઓછી હોય, પરંતુ એની અંદર જે વ્યક્તિઓની સંખ્યા હોય એ વ્યક્તિઓની સંખ્યા એ આપણને સૌથી વધારે જોવા મળે છે. એટલે કે વ્યક્તિ દીઠ દરેકની અલગ અલગ જરૂરિયાત ઊભી થયેલી હોય છે, તો એ જરૂરિયાતને દરેક માનવી પહોંચી વળવા માટે પોતે શું કરે છે, પર્યાવરણને નુકસાની તરફ લઈ જાય છે. એટલે કે શહેરની અંદર આપણને પ્રદૂષણ એ વધારે જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ પ્રદૂષણની માત્રા કેટલા પ્રમાણમાં હોય છે એના માટેની પ્રવૃત્તિ. તો આપણે અમુક અમુક મુદ્દાની નોંધ કરી લઈએ. બગીચાની સરખામણીમાં જ્યાં રસ્તો વ્યસ્ત હોય, એટલે કે ત્યાં વાહનોની અવર જવર એ આખા દિવસ દરમિયાન રહેતી હોય, ત્યારે વ્યસ્ત રસ્તા ને લીધે વાતાવરણમાં હવાનું પ્રદૂષણ આપણે વધુ અનુભવીએ છીએ. વાહનોમાંથી
खराब वास वगैरह। क्लियर। बीजू छे रहना विस्तार अने औद्योगिक विस्तार। तो रहना विस्तार की सरखामणी में औद्योगिक विस्तारों में चालता अलग अलग उद्योगों ने लीधे हवा प्रदूषण अवाज प्रदूषण नो वधु प्रमाणमां अनुभव करीए छीए। ત્યારબાદ છે જુદા જુદા સમયે ટ્રાફિકની નોંધ, તો આપણે લખીએ સવારના સમયે ટ્રાફિકનું પ્રમાણ વધુ હોય છે, તેથી વાતાવરણમાં વાયુ પ્રદૂષકો પ્રમાણ પણ વધુ હોય છે। ત્યારબાદ બપોરના સમયે ટ્રાફિકનું પ્રમાણ ઓછું હોય છે, જેથી રસ્તો અથવા રસ્તામાં વાહનોની ઓછી અવરજવરને લીધે વાતાવરણમાં આ સમયે પ્રદૂષણ ઓછું હોય છે। ત્યારબાદ આપણે જોઈ ગયા સાંજના સમયે આવશે, તો કે સાંજના સમયે રસ્તા પર ઘરે પાછા ફરતા માનવની સંખ્યા વધુ હોવાથી
વાતાવરણમાં ગરમીનું પ્રમાણ ઓછું પરંતુ ધુમાડાનું પ્રમાણ તો વધુ રહે છે. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દામાં ખાસ ધ્યાનમાં રાખો કે ટ્રાફિક હોય કે ન હોય, ટ્રાફિકમાં વાહનોની સંખ્યા જે પણ હોય જેટલી પણ હોય, પરંતુ એક વાહનનું સાયલેન્સર જે ધુમાડો કાઢે છે એનાથી જો વાતાવરણની અંદર અસર થતી હોય તો આપણે વિચારવા જેવી વાત છે કે સવારના સમયે કે બપોરના સમયે કે સાંજના સમયે જ્યારે દરેક વ્યક્તિ ઘરે પાછળ ફરતી હોય તો ત્યારે દરેક માણસોના જે વ્હીકલ છે એ ટુ વ્હીલ્સ હોય કે ફોર વ્હીલ્સ હોય તો એની અંદરથી જે ધુમાડો નીકળે છે તો એ બધો જ ધુમાડો ભેગો થાય છે અને વાતાવરણની અંદર પ્રસરાય છે, જેને કારણે આપણી હવા પ્રદૂષણ થાય છે. ત્યારબાદ આવે છે ગામડું અને નાનું શહેર. તો ગામડાની સરખામણીમાં નાના શહેરમાં વાતાવરણમાં પ્રદૂષકો એ વાયુ પ્રદૂષણ ફેલાવામાં ખૂબ જ વધુ ભાગ ભજવે. એટલે કે ગામડામાં શુદ્ધ હવાનું પ્રમાણ વધુ હોય છે જ્યારે નાના શહેરમાં શું આવશે તો કે માનવી દ્વારા થતી કેટલીક પ્રવૃત્તિઓ અને વાયુ પ્રદૂષકો દ્વારા ફેલાતા પ્રદૂષણને હવા પ્રદૂષણ કહે છે. આ દરેકમાં આપણે એક જ તારણ કાઢ્યું છે કે દરેક જગ્યાએ ધુમાડાનું પ્રમાણ કેવું હોય છે, વધારે હોય છે. એટલે કે ધુમાડાને લીધે પર્યાવરણ
આ થયું હવા પ્રદૂષણ, એ માનવી દ્વારા થતી કેટલીક પ્રવૃત્તિઓ અને વાયુ પ્રદૂષકો દ્વારા ફેલાતા પ્રદૂષણને શું કહેવામાં આવે છે? હવા પ્રદૂષણ. તો આશા રાખું વિદ્યાર્થી મિત્રો કે આજના લેક્ચરમાં તમને સમજ પડી ગઈ હશે. થેન્ક યુ.